अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जिष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृते सादरम यो भक्तो प्रकटी बभूव दैया धर्मांजन श्रेयचे यत्रोन्मूलितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतुं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ભાગવત ભગવાનના સાનિધ્યમાં સુંદર રીતે અતિ અદ્ભુતતાથી શ્રીમદ ભાગવત મહાત્મ્ય ભાગની ગાથા આપણે પ્રથમ દિવસે શ્રવણ કરાવતા પૂજ્ય જીક્ષણ દાદા, રાધે રાધે, પૂજ્ય સંતો, દાસજીવન મંડળ આયોજિત આ સુંદર શ્રીમદ ભાગવત ગાથાની અંદર તમને એવું લાગે છે કે ગુજરાત અને ભારતની ધરતી પર બહુ બધા વક્તાઓ થયા છે, અનેક થશે, અનેક રેકોર્ડો થાપશે, પણ યજમાનનો રેકોર્ડ રમેશભાઈનો કોઈ નહીં તોડી શકે। વક્તા રેકોર્ડ તોડશે, એક વક્તા બીજાનો તોડશે, પણ એક એક વર્ષમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ગાથાઓ રમેશભાઈ, એને તો ધન્યવાદ આપીશ, એના માતા પિતાને ધન્યવાદ આપીશ કે જેને ત્યાં આવો પવિત્ર સપૂતનો જન્મ થયો। અને દાદા, તમને કદાચ ખબર નહીં હોય, રમેશભાઈના મામા એટલે પરમ એકાંતિક ભગવાન સ્વામિનારાયણના ભગત છે, એટલે ત્યાંથી પણ દિવ્ય સત્સંગ આવ્યો છે। આજના ભાગવત ભાગીરથની અંદર ભાગીરથીની અંદર દિવ્ય સત્સંગ લાભ લેવા માટે પધારેલા બધા ભક્તોને જાજક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત। જો કે ગોડલના આંગણે આવું સુંદર જ આયોજન થયું હોય એમ તો ત્રિવેણી સંગમ થઈ ગઈ અમારા માટે, તો પૂજ્ય જિજ્ઞેશ દાદાના મુખે શ્રીમદ ભાગવત ગાથા સાંભળવાનો જબર લહાવો, સાથે સાથે યજમાન પણ એવા ઉદાર અને અમારી સાથે ખૂબ સ્નેહ છે, અને ગોંડલને ભગવાન સ્વામિનારાયણને પણ સીધો સંબંધ છે। ભક્તો, એક બહુ અદ્ભુત ઇતિહાસ ગોંડલ અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જે અદભુત ઇતિહાસ તમને સંભળાવો જોડાયેલો છે। પૂરા ગુજરાતની, ભારતની, દુનિયામાં ભગવતશ્રી બાપુનું નામ ગોંડલ સાથે જોડાયેલું છે, અને શ્રેષ્ઠ રાજવીઓના જ્યારે નામ લેવાય ત્યારે ભગવતશ્રી બાપુને કોઈ ભૂલી ન શકે, કોઈની તાકાત નથી ભગવતશ્રી બાપુના નામને બાકાત કરી શકે। એ ભગવતશ્રી બાપુ, એમના પિતાશ્રી સંગ્રામસિંહ મહારાજા ગોંડલના રાજા હતા। ત્રણ ત્રણ કુંવરો જન્મા પછી થોડો સમય થાય અને મૃત્યુ પામ્યા। સંગ્રામસિંહ મહારાજા અતિ ઉદાસ થઈ ગયા અને જીવનમાં ભાંગી પડ્યા। એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ આચાર્ય રઘુરજી મહારાજે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ પત્ર મોકલ્યો કે સ્વામી, સંગ્રામસિંહ મહારાજા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા। સંગ્રામસિંહજી મહારાજા અત્યારે કુરનું અવસાન થતા ખૂબ દુઃખી બન્યા છે, તમે ગોંડલ જાઓ અને એમને આશીષ આપો, આશીર્વાદ આપો અને આશ્વાસન આપો। અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ ગોંડલ આવ્યા, સંગ્રામસિંહ મહારાજાને બહુ પ્રકારે આશ્વાસન આપ્યા, જેનું બહુ વિસ્તારથી હરિલમની અંદર વર્ણન કરેલું છે। પણ સંગ્રામસિંહ મહારાજા એમ કહેતા હતા, સ્વામી મને મારી ચિંતા છે, એના કરતાં મારા ગોંડલ સ્ટેટની ચિંતા છે કે એક પણ રાજકુમાર બચતા નથી, થોડો સમય થાય અવસાન થાય, થોડો સમય થાય અવસાન થાય, તો આ ગોંડલની ગાદીનું શું થશે? અને ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, મહારાજા ચિંતા ન કરો, જાઓ, મારા તમને આશીર્વાદ છે, તમારી ગાદી ઉપર તમારી રીતે એવા રાજકુમારનો જન્મ થશે, તમારી ગાદીને સદૈવને માટે દીપાવશે। અને તમે અત્યારે ભેજાણની અંદર મોંઘીવા નામના એક ખૂબ સુંદર અને અતિ ગુણિયલ એવા રાજકુમારી છે, એની સાથે તમે લગ્ન કરો, ફરીવાર લગ્ન કરાવ્યા, અને એ મોંઘીબાની કુખે ભગવતશ્રી બાપુનો જન્મ થયો। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અહીંયાથી જૂનાગઢ સમાચાર મોકલાવ્યા, રાજકુમારનો જન્મ થયો, સ્વામી આપ દર્શન દેવા માટે પધારો। સ્વામી અહીંયા ગોંડલ આવ્યા, સવા મહિનાનો ભગવતશ્રી બાપુનો સમય થયેલો, સવા મહિનાના થયેલા,
સ્વામીની પાસે કંઠી બંધાવી હરિભક્ત થયા, સ્વામીનું નામ શું પાડશું? અને ત્યારે સદગુરુ ગુણાતીતાનું સ્વામી કહ્યું કે અત્યારે અમારા ગુરુપદ ઉપર ભગવતસિંહજી મહારાજ બિરાજી રહ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાયની દ્વિતીય આચાર્ય છે, તો રાજકુમાર નામ પણ આપણે ભગવતસિંહ રાખીએ અને જેને કારણે એના જેવા જ ગુણ આવશે, આચાર્ય મારા મહાન છે, ભગવતસિંહ મહારાજ પણ મહાન બનશે. અને એને લઈને સદગુરુ ગુણાતીતાનું સ્વામી અહીંના ટેટના મહારાજાનું નામ પાડેલું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સંગ્રામસિંહ મહારાજાએ કહ્યું કે અમારે એવા પુણ્ય ક્યાંથી કે આવા મહાન રાજકુમાર ત્યાં જન્મ્યા. અને ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેલું કે ભગવાન સ્વામિનારાયણ ભેંસજાળ જ્યારે પધારેલા ત્યારે તમારા ધર્મપત્ની મોંઘીવા 8 વર્ષની ઉંમર અને ભગવાન સ્વામિનારાયણને માટે ઘી લાવેલા, અને એ ઘી ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરીને કીધેલું કે મારા માતપિતાની સ્થિતિ એટલી બધી શ્રેષ્ઠ નથી આર્થિક, પરંતુ તેમ છતાંય આપને માટે ઘી અર્પણ કરું છું. ને ત્યારે ભગવાન સ્વામિનારાયણે બોલેલા અને આશીર્વાદ આપેલા, તમે ચિંતા ન કરો, તમારા મૂળ તો બહુ મોંઘા થશે અને તમે ગોંડલ સ્ટેટના મહારાણી બનશો. ફક્ત એવો અદ્ભુત ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ગોંડલનો જોડાયેલો છે. એટલે અહીંયા ત્રિવેણી સંગમ થયો છે. શ્રીમદ ભાગવત જેવી અદ્ભુત દિવ્ય સરિતા જ્યારે અહીં વહી રહી છે, હું તો એમ કહું ભાગીરથી કરતાંય પણ આ ભાગવત રૂપી સરિતા વધારે શ્રેષ્ઠ છે. કારણ કે ભાગીરથીમાં તો અહીંયાથી હરિદ્વાર જાઓ ત્યારે સ્નાન થાય, અને સ્નાન કરતા પણ તમારે સાવધાનીથી સ્નાન કરવું પડે. સ્નાન કરતા જો સાંકળ છૂટી જાય તો બાપ એમાં ડૂબી જાય તો મરી જાય, આમાં ડૂબી જાય તો તરી જાય, એવી ભાગવત ભાગીરથી આપણે ગામને આંગણે શરૂ થઈ છે. ભક્તો, ગંગાજીનું ભાગીરથીનું બહુ મોટો મહિમા અને મહત્તા છે, પણ એક વાત ભૂલતા નહીં, એની અંદર સ્નાન કરવાથી પાપ ટળે છે. 1% નહીં 1000% પાપ બળી જાય, પણ પાપ કરીને વૃત્તિઓ નથી બળતી. જ્યારે આવી ભાગીરથીની અંદર, આવી શ્રીમદ ભાગવત રૂપી ભાગીરથીની અંદર જ્યારે આપણે સ્નાન કરીએ ને, ત્યારે પાપે બળી જાય અને પાપ કરીને વૃત્તિઓ પણ બળી જાય, એવી દિવ્ય ગાથા જ્યારે આપણને સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો છે. બહુ મોટી મહત્તા શાસ્ત્રમાં ભક્તો શ્રીમદ ભાગવતને લખવામાં આવેલી છે. આખું કોઈ શ્રીમદ ભાગવત સાંભળે તો મુક્તિ કરતલ બની જાય, પણ મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભામ કથા એ શ્રોણંતિ નરા ભક્ત્યા ન તેષામ અસ્તિ દુર્ગતિ. આખું શ્રીમદ ભાગવત સાંભળે તો મુક્તિ કરતલ બને, પણ એમાંથી એક મુહૂર્ત, અર્ધું મુહૂર્ત, એક ક્ષણ કે અર્ધી ક્ષણ પણ કથાનું શ્રવણ કરે તો પણ બાપ આ કથા જીવાત્માને તારી દે, એવી દિવ્ય ગાથા આ 7-7 દિવસ સુધી સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો. એક વાત ભૂલતા નહીં મુમુક્ષ માટે, આખું શ્રીમદ ભાગવત મુક્તિ કરતલ છે, યાદ રાખજો આ શબ્દોને, પણ જન્મ ઉતારશો તો મુક્તિ કરતલ બનશે. કથા માત્ર કહેવા સાંભળવાનો વિષય નથી બાપ, કથા તો જીવન જીવવાનો વિષય, જીવન જીવવાનો વિષય છે. આવત તમે ભૂલી નહીં જાતા, એક શબ્દ પણ જીવાત્માને તારી શકે છે. તુલસીદાસજીને એક શબ્દએ, એમના ધર્મપત્રીનો એક શબ્દ, તમે જે પ્રેમ મારામાં કર્યો એ પ્રેમ ભગવાન રામમાં કર્યો તો બેડો પાર થઈ જાત. અને ચિત્રકૂટ કે ઘાટ ભેવાય જામી સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કે સેન તિલક દિયે રઘુબીર, એને શબ્દ જો અડી ગયો, સ્પર્શ કરી ગયો, તો તુલસીદાસ ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા. એક અદભુત બીજો પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. બિલો મંગળનો પ્રસંગ કદાચ તમે સાંભળ્યો હશે. વૈશ્યની અંદર પાગલ પુરુષ, એક ગણિકાની અંદર આધીન બનેલો પુરુષ, કેટલા બધા આધીન બન્યા હશે કલ્પના તો કરો. પોતાના પિતાની શમશાન યાત્રા જતી હોય અને એને પેલી ગણિકા યાદ આવી, તો શમશાન યાત્રા છોડીને એ ગણિકાની પાસે પહોંચી ગયા. પણ ગણિકાને ખબર હતી કે આના પિતાશ્રીનું અવસાન થયું, આ મને આધીન છે. અને ગણિકાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે બિલો મંગળ, તે જે પ્રેમ મારામાં કર્યો ને, એ પ્રેમ ભગવાન કૃષ્ણમાં કર્યો, તરો બેડો પાર થઈ જાય. આટલા શબ્દો તેને કાફી થઈ પડ્યા, સંસારને છોડી દીધો. એમ આપણને પણ કથા સાંભળતા સાંભળતા કોઈ શબ્દ જો અડી જશે, નિત્ય સત્સંગ કરતો રહેવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ મહાન સંત બ્રહ્માનંદ સ્વામી કહ્યું, સંત સમાગમ કીજીઓ નિષેધીને સંત સમાગમ કીજીએ. નિત્ય તમે સત્સંગ કરતા રહો, રોજ તમે સત્સંગ કરતા રહો. ભક્તો, તમે તો ભાગશાળી, અહીંયા ગોંડલમાં ધડુક પરિવાર રમેશભાઈ આવો મોટો ખર્ચ કરે ને વારે વારે તમને કથા વાર્તા એનો શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય. હમણાં સુરતમાં કથા, દાદા અમારે છે ને સુરત આપણી કથા હતી ને હમણાં વેસુમાં, અઠવાડિયા અગાઉ રમેશભાઈનો ફોન આવ્યો, મને કે સ્વામી તમારે કથામાં આવવાનું છે. મેં કીધું, પણ કથામાં કેમ આવું, મારે સુરત કથા, તમારી ગોંડલ કથા. મને કે સ્વામી ગોંડલની તો જો વાર છે, એ સુરતમાં કથા, એ સુરતની કથામાં આવવાનું. મેં કીધું, પણ તમારું ગોંડલ છે ને કે ગોંડલ છે પણ હમણાં સુરતમાં છે,
અને ગોંડલ પછી પાછી ડિસેમ્બરમાં પણ પાછી કથા છે. મેં કે તમારે કથા કરવાની કે લીકે તમે વક્તાઓ કથા કરવા થાકો છો? મેં કે ના, તો કે અમે યજમાનો છે ના થાકી. ધન્યવાદ છે, અમારે તો ફક્ત બોલવાનું છે અને તમારે તો માત્ર સાંભળવાનું છે એમ નહીં. આ ધડુક પરિવાર તો રૂપિયા પણ એટલા ખર્ચે, ધન પણ એટલું ખર્ચે, તમને પ્રાપ્ત થયેલી સંપત્તિ સાર્થક છે. અને બોલતાની હું ઘણી વાર કહું છું, શૂરવીર અને દાતાર એ અમીરે આવે પછી એ પ્રાપ્તિ થેમ નહીં સમજતા. દાતાર તો બાપ એની માની કુખે જન્મ ધારણ કરે. તારો કે જ્યોત મેં ચંદ્ર છુપે ની, રવિ છુપે ની, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે ની, અને બાપ દાતા છુપે નહીં, અવસર આવ્યો, દાતાર છુપે ની અવસર આવ્યો. ખરેખર અમીરાય તો ઘણા બધાને મળે, ભૂલતાની ભક્તો લાખો કરોડો રૂપિયા મચ્છીમારની ઘેરે હોય, એમાં કાંઈ ધાડ નથી મારી. રૂપિયા પ્રાપ્ત થાય મોટી વાત નથી, અને હું તો એમ માનું છું ધન પ્રાપ્તિ થાય એ પ્રારબ્ધથી પણ પ્રાપ્ત થાય, પણ ધન સંપત્તિ પ્રાપ્ત થયા પછી આવા જે દિવ્ય વિચારો પ્રાપ્ત થાય એ તો પરમાત્માની કૃપા હોય, કોઈ મહત્પુરુષનો રાજીપ હોય તો જ પ્રાપ્ત થાય, પોતાના માત પિતાનો રાજીપ હોય તો જ પ્રાપ્ત થાય. લમણા મચ્છીમારને ઘેરે કરોડો રૂપિયા તો આપણે કોઈ દિવસ એવું ન કહેવાય કે એના પર ભગવાનની કૃપા બહુ છે, કોઈ મહાપુરુષનો રાજીપો પ્રાપ્ત થયો હશે. લાખો કરોડો રૂપિયા મળે પણ માણસને વાપરતા પ્રાપ્તિ થાય, પણ જ્યારે કૃપા થાય ને ભાગ્યથી પ્રારબ્ધથી પ્રાપ્તિ થાય, પણ વાપરતા તો બાપ એને આવડે જેના પર પરમાત્માની કૃપા હોય, જેના પર કોઈ મહાપુરુષનો રાજીપો હોય. આ ધડુક પરિવાર ઉપર અદભુત રાજીપો છે, જેને કારણે આવા દિવ્ય વિચારો પ્રાપ્ત થાય. એને ક્યાંક સાંભળ્યું હશે, દાતારીની વાત ક્યાંક સાંભળી હશે, ક્યાં વપરાય સાંભળ્યું હશે, જેને કારણે આટલો મોટા ખર્ચાઓ આવા મોટા ખર્ચા કરી કરી અને અદભુત અદભુત આવી દિવ્ય ગાથાઓ કરાવી રાખે છે. શબ્દ પણ એક એક શબ્દ પણ માણસની રીતે બદલી શકે છે. અદભુત આપણે બિલો મંગલની વાત જોતા હતા. બિલો મંગલને એ નર્તિકાનો શબ્દ અડી ગયો. જે પ્રેમ તે મારામાં કર્યો, પ્રેમ ભગવાન કૃષ્ણમાં કર્યો તો બેડો પાર થઈ જાત. તે આપણે એમ શબ્દ સાંભળતા, ભગવાનમાં પ્રેમ કરો, ભગવાનમાં પ્રેમ કરો, ભગવાનમાં પ્રેમ કરો, પણ કેમ થઈ જાય છે ભૂલતા નહીં. ક્યારેક એવો સત્વગુણ, શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે કોઈ શબ્દ અડી જાય કે ત્યારે કોઈ શબ્દ અડી જાય તો કામ થઈ જાય. તમને ખબર છે આમાં ઘણા બધા ખેડૂતોને દીકરા બેઠાને ખબર હોય, મગફળી શેકવે ને, મગફળી ખેતરવાડીએ તમે ગયા હોવ દાદા, એ તમારો અનુભવ ન હોય, એ તમારો વિભાગ ન આવે. ઓળા પડવા હોય, ઓળા પડવા હોય અને બીડી પીતા ન હોય, માચિસ સાથે ન હોય, ઓળા પડવા પછી શું કરે? ખેતરમાંથી કાચની રેકેબીના ટુકડા ગોતે, એક જણો આમ પટકાડાને ચકમકી, એક જણો ચકમક કરે અને બીજો રૂને થવી રાખે, એમાં તણીખો અડી જાય તો એ તાપે થઈ જાય, ઓળાએ શેકાઈ જાય. એમ બાપા અહીંયા 7-7 દિવસ સુધી અહીંયા આપણે ચકમક કરવાનું છે. એકાદ શબ્દ જો અડી જાય ને એક શબ્દ પણ મોક્ષ માટે કાફી થઈ જાય, એક શબ્દ કાફી થઈ જાય. જેને જેણે પણ મુક્તિના પથો પ્રાપ્ત કર્યા છે ને એક એક શબ્દએ મુક્તિના પથો પર ચલાવ્યા છે. બિલો મંગલને શબ્દ અડી ગયો. અરે બોલતાની ભક્તો, માણસ ખોટે માર્ગે ગયો, માણસ ખરાબ છે એમ તમે જિંદગીમાં કદી માનતા નહીં. હું બહુ સ્પષ્ટ કહું છું, કોઈ મને એમ કે સમય દારૂ પીવા, મીઠ ખાય, આવો છાવો, મને એની ગુણા નથી જાય, બની શકે. સારો સંગ ન થયો તો નબળો માર્ગ માણસ પકડી લે. સારી જમીનમાં બાવળ ન થાય તમે નહીં માનતા. સારી જમીન ઉપર કોઈ ખેતી કરનાર ન મળે તેમાં બાવળિયા થઈ જાય ને, બોરડી થઈ જાય ને, તરવી થઈ જાય. એમ બાપ આપણને માણસ સારો, જીવ સારો, પણ એને નબળો, સારો સંગ જો ન મળે તો એના જન્મ પણ અનેક કુલક્ષણો આવી જાય. પણ ભૂલશો નહીં, બોરડી થયા પછી, બાવળિયા થઈ ગયા પછી, તરવ થઈ ગયા પછી પણ સારી જમીન કોઈ દી ખારચું ખેતર ન થઈ જાય. એમ શ્રેષ્ઠ જીવ ગમે તેવો જોગ થાય તો પણ નબળો ન થઈ જાય. હોય એવો ને એવો રે, એની અંદરથી જમીનમાંથી કોઈ બાવળિયા કાઢનારો મળે, બોરડી કાઢનારો મળે ને તો એની જમીનમાં વીઘે 40-40 મણ કપાસ થાય, 30-30 મણ મગફળી થાય. એમ કોઈ જો સદગુરુનો સંગ થઈ જાય, કોઈ સંગનો સત્સંગનો સંગ થઈ જાય, કોઈ સારા સજ્જન પુરુષનો સંગ થઈ જાય તો એનો વ્યક્તિ મહાન બની શકે. બિલો મંગલને એક શબ્દ કાફી થઈ પડ્યો અને સંસારને છોડી દીધો. પણ ઘટના ઘટી, એક દાડો એવી સ્વરૂપવાન નારી બીજી જોઈ અને મન વળી પાછોમાં ખેંચાયું. એ નારીની પાછળ પાછળ પાણી પીવાને બાને પાછળ પાછળ ઘર સુધી ગયા. એટલે નારીએ માથા પરનું બેડું નીચે ઉતાર્યું અને બિલો મંગલને જોતાની સાથે કીધું, અરે મહાત્માજી આપ યહાં પે? અને બિલો મંગલ સાવધાન બની ગયા, ધગધગતા સળિયા કરી બી આંખો ફોડી નાખી, મારી આંખો જ મારો મોક્ષ બગાડનાર છે. અને પછી તો પરમાત્મા એવા લાગ્યા, એવા લાગ્યા, એવા લાગ્યા.
બિલો મંગળ મટી જાય ને હો ગયે સંસુરદાસ. અને ક્યાં પહોંચ્યા તમે કલ્પના તો કરો. એક બે પ્રસંગ ભક્તો અદ્ભુત તમને સુરદાસજીના, કદાચ તમે સાંભળ્યા હશે કે નહીં, પણ હું સંભળાવું તમને. એકવાર ઘટના ઘટી, સુરદાસજી બહુ મોડી રાત્રિ સુધી ભજન કરી અને પોતાના આવાસ ઉપર જતા હોય, આંખો તો છે ની, લાકડી ટેકે ટેકે આગળ વધતા, એમાં ઘટના ઘટી. આડો એક કૂવો આવ્યો, એક કદમ જો આગળ ઉઠાવે તો સીધા કૂવામાં પડે, પોઝિશન નિર્માણ થઈ. સુરદાસજી તો આંખો છે નહીં, પણ ભૂલતા નહીં, સુરદાસજીને આંખો ખુલી ગઈ હતી, પણ એનું હૃદય, એની વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ હતી. એ ભગવાન કેમ સહન કરે? સ્વયં ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ દોડતા દોડતા નાના બાળકનું રૂપ ધારણ કરીને પહોંચી ગયા. આડી લાકડી ઠેરાવી સુરદાસજીને કહ્યું, સુરદાસજી આગે મત બઢ્યો, આગે કુવા હૈ. સુરદાસજી પ્રશ્ન પૂછો, આપ કોણ હો? મેં ઇસ ગાંવ કા સદગ્રસ્ત કા લડકા હું, ઇધર ક્યુ આયા હો? સ્નાન કરને કે લે આયા હું. પણ સુરદાસજી અવાજ ઉપરથી ઓળખી ગયા, માનો યા ન માનો, આ સદગ્રસ્તોનો લડકો નથી, આ નંદનો લડકો જરૂર આવી ગયો છે. અને સુરદાસજીએ એ લાકડી પકડી લીધી, લાકડીને હેરવી હેરવી જ્યાં કાંડું પકડવા ગયા અને ભગવાને કાંડું છોડાવી દીધું. દૂર જઈને ખડખડાટ હસવા માંડ્યા અને ભગવાનને હસતા જોતાની સાથે સુરદાસજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે કૃષ્ણ હે લાલા, આજ મારી મજબૂરી છે, મારી પાસે આંખો નથી, જેને કારણે તું મારું કાંડું છોડાવીને જઈ રહ્યો છો, પણ એમાં મને તારી મર્દાનગીના દર્શન થતા. બહુ અદભુત સુરદાસજી બોલ્યા છે, બાહે છોડા કે જાત હે નિર્બલ જાન મોહી, તું મારું હાથનું કાંડું છોડાવીને જઈ રહ્યો છો, મને નિર્બળ મજબૂર જાણીને એમાં મને તારી મર્દાનગીના દર્શન નથી થતા. બાહે છોડા કે જાત હે નિર્બલ જાન મોહી, મગર હૃદય છોડા કે જાય તો મર્દ બખાનું મેં તો હિ. તું જો ખરો મર્દ હો તો આજ મારું કાંડું નહીં હૃદય છોડાઈને જાણતો તને ખરો જ મર્દ કહું. અને આટલા શબ્દ સાંભળતાની સાથે સ્વયં ભગવાન કૃષ્ણે દોટ મૂકી સુરદાસજીને ભેટી પડ્યા. બાપ સુરદાસ, આપ જેસે મહાપુરુષ કો છોડકર મેં કહાં જાઉં, કિધર જાઉં? તમે કલ્પના તો કરો, એક દાડો વેશ્યાની અંદર પાગલ પુરુષને ભગવાન એમ કે, તને છોડીને ક્યાં જાઓ, તને મૂકીનું ક્યાં જાઓ? ભક્તો આ લેવલ સુધી પહોંચી શકાય છે. ઘણી ફેરી માણસના જીવનની અંદર કોઈ ઉણપ હોય, ઉણપને અવલંબન કરી અને પોતે પોતાની જાતને હીન સમજે. ભૂલતાની સત્સંગ માત્ર આપણને ભૂલ સમજાવે એમ નહીં, ભૂલને ઓળખાવે તો છે, ભૂલને સમજાવે તો છે, પણ સાથે સાથે ભૂલમાંથી બહાર નીકળવાની તાકાત પણ બાપ આવી ભાગવત જેવી ગાથા જ આપણને આપી શકે, પરમાત્માની કથા જ આપી શકે. સુરદાસજી સ્વયં પોતે ભલે ઘરબાર છોડી દીધા હતા, અંદરથી ભાંગેલ હતા. એક અદભુત બીજો સુરદાસજીનો પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. સુરદાસજી છેલ્લી સુરદાસ સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ મથુરા અને આગ્રાની વચ્ચે એક કુટિયા બાંધી રહેતા હતા અને સ્વરચિત. સુરદાસજી પ્રથમથી જ કવિ હતા, પ્રથમ એ વરાંગનાને માટે કીર્તનો રચતા હતા, પણ પછી એને જ્યારે જ્ઞાન થયું પરમાત્મા માટે રચવા માંડ્યા. એ સ્વયં કીર્તન રચના કરે, આખો દાડો ગાય. એમાં ઘટના ઘટી, મહાપ્રભુ વલ્ભાચાર્યજી એ મથુરા પધાર્યા અને શિષ્યગણે કહ્યું છે, પ્રભુજી અહીંયા એક સુરદાસજી રહે છે, બહુ સરસ સ્વરચિત કીર્તનો બોલે છે, તો બોલાવશો આપણે? હા બોલાવો, જરૂર આપણે કીર્તનો સાંભળશું. અને મહાપ્રભુજીના આમંત્રણથી સુરદાસજી મહાપ્રભુજીની પાસે પધાર્યા છે. મહાપ્રભુજીને વંદના કરી મહાપ્રભુજી કીધું છે, સુરદાસજી મેં સાંભળ્યું છે કે તમે સ્વરચિત બહુ સરસ કીર્તનો બોલો છો, તો એકાદ કીર્તન અમને સંભળાવો ને. અને સુરદાસજીએ એક તારો હાથમાં લીધો અને જ્યાં કીર્તનનો પ્રારંભ કરવા જાય પહેલા એને પોતાનું પૂર્વનું જીવન યાદ આવી ગયું કે આહા, મને ઠાકોરજીએ માણસનો દેહ આપ્યો, પણ મેં કેવી રીતે આ શરીરને, આ જીવનને કેવી રીતે વ્યતીત કર્યું. એક દાડો વેશ્યાની અંદર પાગલ પુરુષ બની ગયો અને પોતાની ભૂલો, પોતાની પોતાના પાપો યાદ આવ્યા, પોતાની કરેલી ભૂલો યાદ આવી. સુરદાસજીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી અને મોસમ કોણ કુટિલ કામી, મારા જેવા જગતમાં કોણ કુટિલ હશે, કોણ કામી હશે. એ કીર્તનનો પ્રારંભ કર્યો, પણ એક કડી, બે કડી, ત્રણ કડી જ્યાં ગાય, મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સુરદાસજી મેં અહીંયા તમને તમારો દોષો સાંભળવા માટે નથી બોલાવ્યા. અને સાંભળો, આમને એમ તમે દોષોને યાદ કરતા રહેશો ને તો દોષોમાંથી બહાર નહીં નીકળી શકો. સુરદાસજી મેં તો ભગવાન કૃષ્ણના ગુણાનવાદ સાંભળવા માટે તમને બોલાવ્યા છે અને હું તમને એમ કહું છું, તમે પણ ભગવાન કૃષ્ણનો ગુણાનવાદ ગાવાનો પ્રારંભ કરો, આ દોષને ભૂલો,
દોષને ગાવાનું બંધ કરો તો સુરદાસજી તમને આપોઆપ દોષમાંથી બહાર નીકળવાના રસ્તા જડી જશે, દોષને તમે ભૂલી જશો. અને પછી સુરદાસજીએ કીર્તન ભગવાન કૃષ્ણને બોલાવવાનો પ્રારંભ કર્યો અને ધીમે 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 દોષ ભૂલાવા માંડ્યા, પ્રભુમાં મન ગરકાવ થવા માંડ્યું અને સુરદાસજી એ કક્ષાએ પહોંચ્યા. પછી તો સુરદાસજી ગાય અને ભગવાન કૃષ્ણ આગળ નાચે. સુરદાસ ગાન, કૃષ્ણ નાચે. સુરદાસજીનો સંકલ્પ હતો મારે 1,25,000 કીર્તનો બનાવવા છે, પણ 1,25,000 કીર્તનો જો ન બન્યા, 1,00,000 કીર્તન જે બન્યા, સુરદાસજીને જવાનો ટાઈમ થયો. સુરદાસજીના મનમાં એક સંકલ્પ એ રાખે મારે 1,25,000 કીર્તન બનાવવા તને 1,00,000 કીર્તન બન્યા. એ જ વખતે સ્વયં ભગવાન પ્રગટ થઈને કહ્યું, સુરદાસ તું ચિંતા ન કર, સાંભળ, સુંદર શ્યામ નામથી 25,000 કીર્તનો બન્યા છે ને, એ સદૈવ માટે તારા નામના ગણાશે, તારા 1,25,000 કીર્તનો પૂરા થાય છે. હવે તું મારી સાથે ધામમાં આવી જા. બાપ, આ સ્થિતિ સુરદાસજીને પ્રાપ્ત એક શબ્દે કરાવી દીધી, એક શબ્દે કરાવી દીધી. સુરદાસજી જયારે વિદાય લીધી ને, ત્યારે બોલો નહીં, સુરદાસ જયારે વિદાય લીધી ને, ત્યારે ગોસાઈજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, પુષ્ટિ માર્ગના જહાજે આ ધરતી પરથી આજ વિદાય લઈ લીધી. એ સ્થિતિ સુરદાસજીને પ્રાપ્ત થઈ એક શબ્દને અવલંબન કરીને. તો ભક્તો, એક શબ્દ જીવન બદલી શકતો તો આપણે તો 7-7 દિવસ સુધી આવી દિવ્ય ગાથા જ્યારે સાંભળેલું હોય, અને એ આપણે જો દિલ દિન સાંભળીએ તો મને નથી લાગતું આપણે અંદર પણ કોઈ વાતની ખોટ રહે. જીવન છે, જીવનની અંદર નાની મોટી મિસ્ટેકો થઈ હોય તો અહીંયા હમણાં પૂજ્ય જીવનેશ દાદાએ કહ્યું એમ, માત્ર તમે એમ નહીં માનતા, અહીંયા શબ્દ છે, શબ્દ નથી, માત્ર ભાગવત નથી, સ્વયં અહીંયા ભાગવત રૂપે ભગવાન બિરાજ રહ્યા છે. જ્યાં કથા થાય ત્યાં ભગવાન અને મુક્ત અનેક બિરાજતા હોય, અહીંયા પ્રગટ ભગવાન બિરાજ રહ્યા છે. તો ભગવાનની સાક્ષી નક્કી કરજો, હવે પછી મેં દિવ્ય જીવન જીવશું, આ સુધી મિસ્ટેક ઠાકોરને હૃદયથી પ્રાર્થના કરજો, ઠાકોરજી તમે મને માફ કરજો. ઠાકોરજી તો બહુ વિશાળ હૃદયના છે, એ સંકુચિત હૃદયને તમારા ગુનાને માફ કરશે, દિવ્ય જીવન જીવવાનો મોકો પ્રાપ્ત થઈ જશે. માટે બધા જ ભક્તો ખૂબ દિવ્ય જીવન જીવવા એવો પ્રયાસ કરજો. 7-7 દિવસ સુધી જીજ્ઞેશ દાદાના મુક્તકી સુંદર કથા સાંભળવાનો લાભ પ્રાપ્ત તમને થયો છે, આ લાભને જવાની દેશો. તમે તો આવજો, કાલથી બીજા લેતા આવજો. તો લોકો શું વિચારે, જે તો કથા પ્રારંભ થઈ છે ને, 2-3 દાડા જ આવવા દો, કથા જરાક રાગે પડવા દો. એ બધાને કહેજો કથા રાગે જ હોય, આપણે રાગે પડવાનું, માટે ચાલો કથા બજાય. કથા એ તો બાપ હજારો લાખો ને રાગે પાડી દીધા છે, અને ભૂલતા નહીં, પરમાત્માની ગાથા સાંભળનારા રાગે પડે, બાકી પરમાત્માની કથાને નહીં સાંભળનારા, માત્ર બુદ્ધિનો વેપાર કરનાર તો બધા રસ્તે પડે, રાગે તો એ પડે જેને પરમાત્માની કથા શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થઈ જાય. અને એમાં જીજ્ઞેશ દાદાને મુક્તકી કથા સાંભળીએ જીવનનો બહુ મોટો લાહવો છે. તો ભક્તો, એ લાભ તમે બધા લેજો, એવી ખાસ ખાસ ભલામણ છે. મને તો ડબલ આમંત્રણ હતા અમાર જીજ્ઞેશ દાદાને, અમારે તો આમ એકબીજાના કરાર છે, એકબીજાની કથા હોય એમની હોય, મારે સાનુકૂળતા હોય તો હું જાઉં, મારી કથા હોય તો જીજ્ઞેશ દાદાનો ટાઈમ હોય તો એ મારી કથામાં આવે. બધી કથામાં તો એની કથામાં જવાનો મને લાભ નથી મળતો, અને એને પણ અમારી કથામાં આવવાનો લાભ પ્રાપ્ત નથી થતો, કારણ કે બંનેની કથા એટલી બધી ટ્રાફિકવાળી છે કે જેના કારણે બધે લાભ ન મળે, પરંતુ અહીં અમને પણ કથા વાર્તા સાંભળવાનો લાભ પ્રાપ્ત થયો. ભક્તો, કથા કહેવીને એ બીજા ક્રમમાં છે, પ્રથમ ક્રમ છે સાંભળો. શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ સ્મરણમ પાદ સેવનમ, પ્રથમ કથા સાંભળી અને પહેલો ક્રમ આપ્યો છે, શ્રેષ્ઠ ક્રમ આપ્યો છે. બોલતા નહીં, કથા વાંચવી એનો બીજો ક્રમ એટલા માટે છે, તો બંને ભગવાનના ચરિત્રો સાંભળવા, ચરિત્રો ગાવે, ચરિત્રો બંને ચરિત્રો છે, પરંતુ ક્યારેક કહેનારને ગાનારના હૃદયમાં અહંકારને માગ મળવાનો મોકો છે, જ્યારે શ્રોતાને અંદર અહંકાર ઓગળવાનો મોકો છે. માટે ભક્તો, કથા શ્રવણ કરવી એ પ્રથમ ક્રમમાં આવે છે, અને 7-7 દિવસ સુધી જ્યારે તમને લાભ પ્રાપ્ત થયો હોય. અહીંથી જીજ્ઞેશ દાદા પણ મને આમંત્રણ હતું, અને રમેશભાઈનું તો હોય જ, એ તો સહજ છે, અમારે વર્ષમાં 8-10 ફેરી ભેગું થવાનું થતું છે. જગન્નાથપુરીમાં પણ રમેશભાઈનું ઘણું મોટું દાન છે, ભૂમિદાનમાં. રમેશભાઈ, તમને ખબર છે, તમારી કથા પૂરી કરીને દાદા સીધા જગન્નાથપુરી કથા કરવા જવાના છે, એક બાકી નહીં વચ્ચે, નહીં સીધા જગન્નાથપુરી જવાના છે. એટલે તમે પણ જગન્નાથપુરીનો લાભ લેવા માટે આવજો, એવી ખાસ ભલામણ છે. અને હું પણ અહીંયાથી લંડન, મારે કથા, લંડનની કથા કરી, હું સીધો જ લંડનથી જગન્નાથપુરની અંદર હું પણ જવાનો છું.
અને મોટી વાત અને આનંદની વાત એ છે રમેશભાઈ, જે ધરતીનું તમે દાન આપ્યું હતું, ભૂમિદાન આપ્યું હતું, એ જ ધરતી ઉપર સુંદર કથાને માટે વિશાળ મોટો સભા મંડપ, એસી સભા મંડપ બની ચૂક્યો છે, ત્યાં બધી વ્યવસ્થા રહેવા જમવાની થઈ ચૂકી છે, અને આ સ્વામિનારાયણ મુખ્ય મંદિરની અંદર જગ્નેશદાદાની કથા છે. જોકે કાલે મેં વાત કરી હતી ત્યાં, મેં રાહુલ ભગતને કીધું ત્યાં સંભાળે છે આપણા પાર્ષદો સંતો, એને મેં કીધું કથાઓ કેટલી નોંધાડે, મને કે આ વર્ષમાં 15 કથાનું બુક છે, બુકિંગ છે, 15 કથાનું બુકિંગ છે. અને ભક્તો, તમને બધાને કહો જગન્નાથપુરી કથા કરવાનું મન થાય ને તેથી કથા કરાવજો. બહુ સુંદર રીતે કથા મંડપ રહેવા જમવાની બધી વ્યવસ્થા ઊભી થઈ ચૂકી છે, અને ભૂલશો નહીં, એટલા વિશાળ ફલકની સાથે, વિશાળ હૃદયની સાથે નિર્માણ થઈ રહ્યું છે. તમે કથા કરવા જાઓ, રહેવાનું જમવાનું બધું તમારા માટે વ્યવસ્થા થશે, અને તમારે છેલ્લે જે પહોંચ પડાવી ફડાવજો. તમે 125 પહોંચ ફડાવો ને તોય મંજૂર, શ્રોતા વક્તા બધા, તમે કદાચ માનો કથા બેસાડો અને 125 પહોંચ ફડાવો, અમે એમ માનશું તમારા બાપાની કથા અમે બિહારી હતી, કથા છે ને, માટે લાભ લેવાનું ચૂકશો નહીં, એ ખાસ ખાસ ભલામણ છે. અને બધા વડીલોને કહું છું, એ બાજુમાં સરદાર છે, અમે સરદાર રહીએ છીએ, તો સરદાર તમે લગભગ તો બધા આવ્યા હશો, ન આવ્યો હોય તો ક્યારેક ક્યારેક આવજો. એ બધા ભક્તોને ભલામણ, 6 દિવસ સુધી હજુ કથાનો જે લાભો તમને પ્રાપ્ત કરવાનો બાકી છે, એનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત કરજો, એ બધા ભક્તોને ભલામણ છે. જોકે મારે આવતીકાલે આવવાનું હતું, મારી જગન્નાથ દાદાને વાત થઈ હતી, હું 16 તારીખે આવીશ, 17ની વાત હતી, પણ વચ્ચે તમારે બે જગ્યાએ જવાનું થયું છે, જેને કારણે 16-17 ફ્રી નહીં હોવાથી આજે રમેશભાઈને મેં પૂછ પડ્યો ને યજમાનને આપણે, મેં કીધું રમેશભાઈ આજ આવું તો કેમ, મને કહે સ્વામી તમે તો કાલ કે પરમ દિવસ આવવાના હતા, મેં કીધું પરમ દિવસ આવવાનું તો મને મારું કામ પતી જાય ફરી વાર આવીશ, અને જો આજ નહીં આવે દઉં કામ નહીં પતો ઠામકો નહીં આવું, મને કે આજ તો તમે આવી જ જાઓ. એટલે આજના દિવસે એમાં પહેલે દિવસે મહાત્મ્ય ભાગની કથા સાંભળવાનો લાભ મળ્યો. તમને ખબર છે મહાત્મ્ય ભાગની કથા વધારે ફળ હોય. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી સવર શ્રીમદ સત્સંગજો નામનો ગ્રંથ છે, એમ બહુ સ્પષ્ટ મહાત્મ્ય ભાગમાં લખ્યું છે, ઇમમ શ્રોષ્યંતે ભક્તા પઠ્યંત યત્ર માનવા લપશ્યંતિ તે તું સત્સંગી જીવનમ શ્રુતિ જમ ફલમ. આખું સત્સંગજો સાંભળે અને જે ફળ થાય એટલું મહાત્મ્ય ભાગ સાંભળે ને ફળ થાય. એટલે અહીંયા પણ મહાત્મ્ય ભાગ તમે સાંભળો એટલે આખું શ્રીમદ ભાગવત સાંભળો જે ફળ થાય એટલું મહાત્મ્ય ભાગ સાંભળો ફળ થાય. તમારા મનમાં એક સંકલ્પ થશે કે આટલું બધું ફળ મહાત્મ્ય ભાગનું શું કામ, એનું કારણ છે પહેલે દાડે શ્રોતા થોડા માપે એટલે પ્રસાદ ખોબા મોઢે ભાગમાં આવે, શ્રોતા વધવા મળે એટલે પ્રસાદનો બંટવારો થાય, એટલે પહેલે દાડે બહુ મોટું ફળ પ્રાપ્ત થાય. એટલે અમને તો આખા શ્રીમદ ભાગવતનું ફળ પ્રાપ્ત થઈ ચૂક્યું, અને આખીર તો ધંધુકારીનું પણ શોર્ટકટમાં આખ્યાન કહીને લગભગ દાદાએ મહાત્મ્ય ભાગની કથાને પૂર્ણ કરી છે. શ્રીમદ ભાગવતનું ખૂબ મોટો મહિમા છે, પદ્મ પુરાણ એનો ખૂબ મોટો મહિમા ગાયો છે, જે કથાને અત્યારે તમે ભક્તો ખૂબ પ્રેમથી સાંભળતા હતા, તમે સાંભળજો, બીજાને પણ લાભ લેવડાવજો, એવી ખાસ ખાસ ભલામણની સાથે આજે અમને પણ આ કથાનો લાભ પ્રાપ્ત થયો એ બદલ અમે અમારી જાતને ધન્યભાગી સમજીએ છીએ. અને આટલા બધા શ્રોતાઓ એવા ભગવાનના ભક્તો, કારણ કે અહીંયા બીજા કોઈ આવે નહીં, ભગવાનના ભક્તોનો પણ દર્શન લાભ પ્રાપ્ત થયો એ બદલ અમે મારી જાતને તેને ભાગ્ય સમજીએ છીએ. બધા ભક્તોને આજના દિવસે કથાની પૂર્ણાહુતિમાં બહુ હેતપૂર્વક જાજા કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.